રાજ્યની દરેક હોસ્પિટલ ફૂલ હોવાનો આરોગ્ય પ્રધાન નીતિન પટેલે કર્યો સ્વીકાર. કહું 108માં પણ ચાલી રહ્યું છે 300 થી 400નું વેઇટિંગ. ગુજરાતમાં સતત કોરોનાની રફતાર. રાજકોટમાં એક દિવસમાં 79 દર્દીઓના મોત. બારડોલીમાં પ્રધાન ઈશ્વર પરમારની તબિયત બગડતા હોસ્પિટલ ખસેડાયા. પંચમહાલના ઘોકંબામાં નિયમોની એસી તેસી કરવા મુદ્દે કાર્યવાહી. તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પુત્રના લગ્નમાં લોકો થાય એકત્ર. કુલ 10 વ્યક્તિ સામે નોંધાય ફરિયાદ. દાહોદ લગ્ન પ્રસંગમાં પોલીસે પાડ્યા દરોડા. ડીજે અને 50થી વધુ લોકો ભેગા કરવા પર પ્રતિબંધ, છતાં નિયમોનો ઉડાડ્યો. નિમંત્રક સામે ગુનો. દેશમાં લોકડાઉન લગાવવા મુદ્દે અમિત શાહની સ્પષ્ટતા. કહ્યું ઉતાવળમાં નહીં લેવાય લોકડાઉનનો નિર્ણય. દિલ્હીમાં કોરોનાથી હાહાકાર. કેજરીવાલ બોલ્યા, હોસ્પિટલમાં ઓક્સિજનની અછત, માત્ર 100 આઈસીયુ બેડ જ ઉપલબ્ધ. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પીએમને વેક્સિનેશન તેજ કરવા કરી અપીલ. દેશમાં એક દિવસમાં 26 લાખ લોકોને અપાઈ રસી. અત્યાર સુધીમાં કુલ 12.25 કરોડ ડોઝ રસીના અપાયા. 1.61 કરોડ ડોઝ બીજા ડોઝનો સમાવેશ. દેશભર રેમડેસિવીર ઉત્પાદન વધારવામાં આવ્યું. દરરોજ 1.5 લાખ ઇન્જેક્શન ઉત્પાદન હતું, હવે 15 દિવસ બાદ રોજ 3 લાખ રેમડેસિવીર બનશે.